શહેરના માંજલપુર કબીર કોમ્પ્લેક્સ વિસ્તારમાં રહેતા શ્રીજી ભક્ત દ્વારા નર્મદાની પવિત્ર માટી તથા સોપારીના શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે. ઉત્સવપ્રિય વડોદરા શહેર ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે. શહેરમાં વસતા શ્રીજી ભક્ત પાર્થ પટેલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના નિવાસસ્થાને ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. 2016માં સિંદૂરની પ્રતિમા, 2017માં હળદર, 2018માં ઘેહુંની પ્રતિમા તેમજ આ વર્ષે નર્મદા નદીની પવિત્ર માટી તથા સોપારીની શ્રીજીની પ્રતિમા બનાવી તેની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી છે. ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપનાનો ઉદ્દેશ પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃત બને, પર્યાવરણનું રક્ષણ જતન કરે તેવા ધ્યેય સાથે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરી સમાજમાં જનજાગૃતિ ફેલાય છે. શ્રીજી ભક્ત પાર્થ પટેલ દ્વારા પોતાના નિવાસસ્થાને સ્થાપના કરેલ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના સંદર્ભે જણાવ્યું હતું. આ વર્ષે અમે નર્મદા નદીની પવિત્ર માટીથી તેમજ સોપારીથી શ્રીજીની પ્રતિમા બનાવી છે. દર વર્ષે અમે આ રીતે અલગ અલગ ગણપતિની પ્રિય વસ્તુથી શ્રીજીની પ્રતિમા બનાવીએ છીએ. 2016માં સિંદૂરથી બનાવી હતી, 2017માં હળદરથી બનાવી હતી, 2018માં ઘઉંથી પ્રતિમા બનાવી હતી અને આ વર્ષે સોપારી અને માટીનો ઉપયોગ કરીને શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ રીતની પ્રતિમા બનાવવાનો મુખ્ય હેતુ એક તો પર્યાવરણની સુરક્ષા છે, પર્યાવરણની સુરક્ષા જળવાઈ રહે તેથી આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે. સાથે ધાર્મિક આસ્થા બની રહે તે હેતુથી ગણપતિની પ્રિય સામગ્રીથી આ રીતની પ્રતિમા બનાવીને સ્થાપના કરીને પૂજા અર્ચના અમારા દ્વારા કરવામાં આવે છે.